बोलो ओंकारेश्वर दादानी जय। हवे आप जोई रहा छो कि हमने थोड़ीक वार पहला अहीं आगे माटी थी जेसीबी थी पुराण थतुं हतुं अने हवे अत्रे अहीं आगे पाणीनुं टेन्कर पण आवी गयुं छे अने झड़पी कामकाज थई रह्युं छे। आप जोई रह्या छो अहीं आगे के अत्यारे जो आ ट्रेक्टरथी माटी जे अंदर नाखवामां आवी एनुं पुराण थई એની અંદર માટીની અંદર આ પાણી રેડવામાં આવ્યું છે જેથી કરીને માટી ઝડપથી બેસે, કારણ કે આમાં તો પાણી આપણે બહારથી જ મંગાવવું પડે, કારણ કે આટલું બધું પાણી જાય એટલે આ ટ્રેક્ટર આપ જોઈ રહ્યા છો, ટ્રેક્ટરના મજૂરો પણ આપ જોઈ રહ્યા છો, અહીંયા આગળ ધ્યાન રાખી રહ્યા છે, સોસાયટીના સૌ આગેવાન જે કાર્યકર્તાઓ છે તેઓ પણ અહીંયા આગળ હાજર છે। આ પેલી બાજુ જોઈ રહ્યા છે ભરતભાઈ છે, સોસાયટીના રહીશો છે, અને અત્યારે લગભગ 7-1 વાગ્યાની આસપાસ આ માટીના પુરાણનું કામ પણ થઈ રહ્યું છે અને પાણી એના ઉપર અત્યારે એને માટીને દબાવવા માટેનું એક કામ ચાલી રહ્યું છે। તો લગભગ બાકીની જે કંઈ માટી રહેશે કદાચ તો એનું પછી બાકી ખેતી પુરાણ કરવામાં આવશે, પણ અત્રે હાલ પૂરતું આ કામ આપ દેખી રહ્યા છો કે ટ્રેક્ટરથી પાણી અહીંયા આગળ હાલ પૂરતું અત્યારે નાખવામાં આવી રહ્યું છે પુરાણની અંદર, જેથી કરીને કામ આપણે જે આપણું ગણતરી છે એ રીતે ઝડપી કામ પૂર્ણ થાય શિવરાત્રિ પહેલાં અને સરસ થાય, પણ ઝડપી કામ માટે રાત દિવસ અહીંયા આગળ કામ ચાલી રહ્યું છે અને સરસ કામ થઈ રહ્યું છે એવી આપ જોઈ રહ્યા છે। તો આપ પણ સૌ વહેલી તકે આપનો ફાળો લખાવો, કારણ કે આ ફાળો જે તમે 5100 રૂપિયા કે એનાથી વધારે લખાવશો તે આ જીવન મંદિરની અંદર જે ગિરિનાઇટમાં તકતી જે બનશે એમાં તમારું નામ લખાશે, આપ જે કહેશો એ પેઢીનું એ રીતનું। તો આપ સૌને પ્રાર્થના કે હે ઓમકારેશ્વર દાદા, હે કુબેરના ભંડારી, અમને એટલા રૂપિયા આપો કે અમે ભગવાનનું જે અહીંયા આગળ પક્ષીઓ માટેનું જે પક્ષીઘર બની રહ્યું છે એમાં દાન અમે આપી શકીએ। જય ઓમકારેશ્વર દાદાની જય।